અક્ષરધામમાં બધાએ મુક્તને કીધું, બધા મુક્તો અહીંયા નજીક જ હતા, બધા અતિ નજીક આવ્યા. મહારાજ કે મુક્તો જોવો તો, જો લો મહાપુરુષનો લોક દેખાય. મુક્તો કે મહારાજ મને દેખાય. હવે જો જોઈ એને નીચે પ્રધાન પુરુષના લોકો દેખાય છે. ઓહ મહારાજ, આ તો અનેક પ્રધાન પુરુષના લોક છે. જો એમાં આ પ્રધાન પુરુષ ચોઈસ કરી. મહારાજ કે જો હવે એના થકી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થયા છે. મહત્વાદિક થકી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થયા. જો જોઈ બ્રહ્માંડો. અને સંતોએ પોતાનો કેમેરો ઝૂમ કર્યો, સૂક્ષ્મ દ્રષ્ટિ કરી છે. અને દ્રષ્ટિ કરી અને બ્રહ્માંડોને જોવે. મહારાજ મહારાજ આમાં તો અનેક બ્રહ્માંડો, અનંત કરોડો બ્રહ્માંડો છે. મહારાજ કે બ્રહ્માંડ નહીં, એક સ્પેશિયલ આ બ્રહ્માંડ, આપણું ફૂટલું બ્રહ્માંડ. મહારાજ કહેજો આ બ્રહ્માંડ જોવો. જોઈ જોયું મુક્તો કે હા મહારાજ, દેખાણો બરોબર દેખાય છે. હા બરોબર દેખાય છે મુક્તો. આ બ્રહ્માંડમાં શું દેખાય છે? મહારાજ આ બ્રહ્માંડમાં તો અનેક ગેલેક્સીઓ છે. હા મહારાજ કે બધી ગેલેક્સી નથી જોવાની. જો આ ગેલેક્સી, જો આપણી જે ગેલેક્સી છે ને, આ ગેલેક્સી મિલ્કી વે દેખાય છે. દેખાય છે મહારાજ. અંદર થોડી જ સૂક્ષ્મ દ્રષ્ટિ કરો. દેખાણું? હા દેખાણું. શું દેખાય છે? મહારાજ આમાં તો ઘણા સૂર્યમંડળો છે. મહારાજ કે સૂર્યમંડળો નહીં, આ સૂર્યમંડળ જો સ્પેશિયલ. દેખાણું? હા મહારાજ દેખાણું. શું દેખાય છે? મહારાજ આમાં તો ઘણા ગ્રહો, ઉપગ્રહો, ચંદ્ર આદિ, પૃથ્વી આદિ બધું દેખાય છે. બસ જો બીજું કઈ ને જોવાનું. પૃથ્વી જો, પૃથ્વી કેમેરો ઝૂમ કરો. કેમેરો ઝૂમ કર્યો. શું દેખાય છે? મહારાજ અનેક દેશો છે, અમેરિકન, ઓસ્ટ્રેલિયન, ભાઈ ભાઈના ઘણા બરોબર. જો જો આમાં ભારત દેશ દેખાય છે. ભારત? હા જો કેમેરો ઝૂમ કરો. હા મહારાજ ભારત દેશ દેખાણો. હજી કેમેરો ઝૂમ કરીને બરોબર જુઓ. શું દેખાય છે? મહારાજ આમાં તો અનેક રાજ્યો છે. નહીં ગુજરાત જુઓ. ગુજરાત, ગુજરાત જુઓ. દેખાય છે ગુજરાત? હા મહારાજ ગુજરાત દેખાય છે. કેમેરો ઝૂમ કરો. કેમેરો બરોબર સૂક્ષ્મ દ્રષ્ટિ કરો. હવે શું દેખાય છે ગુજરાતમાં? મહારાજ આમાં તો ઘણા શહેરો છે, ઘણા ગામો છે. બધું જ જોવાનું. વડતાલ જુઓ. વડતાલ દેખાય છે? હા વડતાલ દેખાય છે. હજી સૂક્ષ્મ દ્રષ્ટિ કરો. શું દેખાય છે? રઘુવીરવાડી દેખાય છે? હા રઘુવીરવાડી દેખાય છે. આખી રઘુવીરવાડીને જ જોવાની. અત્યારે પંચામૃત મહોત્સવ આલે છે, મંડપ જોવો જોઈએ. બધા બેઠા છીએ, જોવો જોઈએ. દેખાય છે? કેમેરો ઝૂમ કર્યો. મુક્તો કે મહારાજ દેખાય છે. મુક્તો એ જે બધા છે ને, એ બધા મારા છે. મુક્તો એ બધા જે અત્યારે કરી રહ્યા છે ને, એ જ બરોબર કરી રહ્યા છે. એ જ બરોબર કરી રહ્યા છે. મુક્તો, મુક્તો એને જોઈ જોઈ અને મારું હૈયું હરખાય છે. મુક્તો મારું હૈયું હરખાય છે. મુક્તો એમાં તમને આખી આખો સભા મંડપ દેખાય છે. એમાં તમને અમે જે આચાર્ય મહારાજ, રઘુવીરજી મહારાજ, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, એમને જે અમારી ગાદી ઉપર બેસાડ્યા હતા, એ જ ગાદી ઉપર અમારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દેખાય છે. મુક્ત જોઈ રહ્યા છે. મુક્ત એ બાજુમાં લાલજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ દેખાય છે. આ દેખાય છે. એમને મેં મોકલા છે, એમને મેં મોકલા છે.
જેમ મકાન હોય અને નવું બનાવ્યું હોય, 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, થોડુંક સમારકામ કરવું પડે, કલર બલર કરવો પડે ને, એમ મેં સરસ મજાનો નૂતન સંપ્રદાય બનાવ્યો હતો, થોડુંક સમારકામ કરવા માટે મોકલા છે, કલર બલર મારવા માટે મોકલા છે. બાલા ભક્તો, વિશેષ વાત નથી કરવી, સમય થઈ ગયો છે, પણ બાલા ભક્તો આમાં તો ઘણો મહિમા લખ્યો છે, પણ જો કે બધા જાણો છો, પણ મહિમા જેનો જાણવાનો છે જ અહીંયા પ્રગટ છે, તો વિશેષ વાત ન કરતા મારી વાણી અહીંયા પૂર્ણ જ કરું છું. એક પૂર્ણ કરશો, હવે પૂરું જ કરવું છે. જોકે આપણે કથા પૂર્ણાહુતિને આરે અને આપણો ઉત્સવ પૂરો થવાની તૈયારી, પણ બાલા ભક્તો વિશેષ વાત તો આજે અહીંયા આ કથા તો પૂર્ણ થાય છે, પરંતુ આટલો સુંદર મજાનો ઉત્સવ, આનંદ તો બધાને બહુ આવ્યો. જેવો VIP ટ્રીટમેન્ટ ભોગવતા છે, એસીમાં સૂતા છે, ગરમ હીટરના પાણીથી સ્નાન કરતા છે, ડાઇનિંગ ટેબલ ઉપર જમતા છે, સોફા ઉપર ને દંડલો ઉપર સૂતા છે, એની કરતા અહીંયા અહીંયા નીચે હોવામાં આનંદ આવ્યો છે, ની ઓલામ નહીં આવ્યો હોય. કેમ મારા પણ મનાણું. કાલે પેલા ઓલા કબીરના આચાર્ય આવ્યા હતા ને બોલતા હતા, એ બોલતા હતા કે આ ભક્તોમાં જે પોતાના ગુરુ પ્રત્યેની લાગણી છે, જે ભાવ છે, જે મારાપણું છે ને, એવું મેં જોયું નથી. એવું કેમ હું કરી શકું, કેમ કરી શકું? બાલા ભક્તો, આ સમાજ છે ને, આ સમાજ આ ધર્મકુળ માટે માથા આપી દે ને એવો સમાજ છે, માથા આપી દે એવો સમાજ છે. માટે બાલા ભક્તો, અહીંયા જોકે સુંદર મજાનો પંચામૃત મહોત્સવ થયો. આ પંચામૃત મહોત્સવની અંદર જે જે આયોજનો થયા, જે જે કાર્યક્રમો થયા, એટલા બધા સુંદર થયા, એટલા બધા. જોકે બધાને કંઈક કંઈક ગમ્યા છે, કોઈને આ ગમ્યું હોય, કોઈને આ ગમ્યું હોય, પણ અહીંયા જે હરિભક્તોના જે પ્રવચન થતા, એ બહુ સુંદર હતા, બહુ સુંદર હતા. જે સવારે પ્રભાત ફેરી નીકળતી, એ સુંદર હતી. અહીંયા મહાપૂજા થતી હતી, એ બહુ સુંદર હતી. અને જે હરિભક્તોના પ્રવચન થતા હતા, હરિભક્તો જે પ્રવચનો કરતા હતા ને, એમનું જે જ્ઞાન હતું, એટલું સુંદર જ્ઞાન હતું. અને જે વાતો કરતા હતા, એની અંદર જે રણકાટ હતો, એ ગજબનો હતો. અને એમાં જે બે ભક્ત મારી દ્રષ્ટિમાં બેસ્ટ, એમના પ્રવચન બહુ સરસ, એમ આપણા સુરતના શ્રીજી મંદિરના હરજી ભગત અને આપણા ઉત્તરાજના રાકેશ ભગત, બહુ સુંદર પ્રવચન હતું, બહુ સુંદર. બસ વાલા ભક્તો, લાલજી મહારાજને જે કરાવવું છે, જે હરિભક્તો પાસે કરાવવું છે, તમે કરશો, તમે શીખશો, ઓટોમેટિક તમને જ્ઞાન થઈ જશે, તમે જ્ઞાન થઈ જશે, તમે તમારા પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે સમર્થ થઈશો, સમર્થ થઈશો. માટે વાલા ભક્તો, એવા ભક્તો તૈયાર થઈજો. લાલજી મહારાજનો જે આદેશ છે, લાલજી મહારાજનો જે અંદરનો ઉદ્દેશ છે, બસ એ ઝીલી અને આપણે આ ઉત્સવમાં જે કાર્ય કરવું છે, એ ઉત્સવનું કાર્ય આપણે આગળ વધારશું, એ ઉદ્દેશને આગળ વધારશું. અને વિશેષ વાત, પ્રવચનો કરો છો, બહુ સરસ છે, બહુ સરસ. પણ ભલા ભક્તો, થોડુંક મારા અંતરમાં, જોકે કરો છો એ બહુ સરસ છે, પણ હવે આપણે બધી ભેદની ખબર છે, આ આમ છે, આ આમ છે, આ આમ છે, આ આમ છે, બધા ભેદની ખબર છે. કોણ શ્રેષ્ઠ છે, કોણ મધ્યમ છે, કોણ કનિષ્ઠ છે, એટલા બધા પાત્યા પાડીને આપણને ખબર પડી ગઈ છે. પણ હવે ખોટું જે હોય, આપણે જે બરોબર ન લાગતું હોય, એની ખોટી વાત, ખોટાની ખોટી વાત કરવામાં આપણો ખોટો સાચો ટાઈમ ખોટો ન કરાય, એવી બધી વાતો ન કરાય. બસ આપણે મળ્યા છે, એ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, મહારાજના આદેશ ઉદ્દેશને જે ધ્યેય છે એ પ્રમાણેની વસ્તુ મળી છે. બસ કોઈકનું બીજાનું એ જ બોલે, કે જેને પોતામાં કંઈક ઉણપ દેખાતી હોય એ જ બીજાનું બોલે. આપણી શ્રેષ્ઠ વસ્તુ આપણી પાસે બીજાને બોલવાની જરૂર જ નથી. આપણા જ ગુણ ગાવને, આપણી પાસે એટલું મટીરિયલ છે, આપણી પાસે એટલો આનંદ છે, આપણે આપણા જ આનંદને ભોગવીએ, આપણા આનંદને જ ભોગવીએ.
બસ આટલી વાત કહી અને મારી વાતને અહીંયા જ વિરામ આપું છું. જય જયકાર સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજ.